वंदे मातरम धोरण 11 आंकड़ा शास्त्र स्वाध्याय 3 विभाग ए इना अमुक पॉइंट आपने समझवाना बाकी रहेगा छे कि क्वेरी हो तो फोन करके पूछी लेजो। विभाग ए नो 8 पॉइंट जो बहुलक केटलो तो सौथी वधु वखत 9 आवे छे એટલે बहुलक 9 થશે। 11 મો પ્રશ્ન એક ચલનો મધ્ય એટલે x બાર મધ્યસ્થ એટલે m તો તમારે ઓલું આશાદિત સૂત્ર મૂકવાનું 3m - 2x બાર વાળું કરી અને 11 મો વિકલ્પ સોલ્વ કરવાનો છે। 13 મો એક માહિતીમાં બધા અવલોકનની કિંમત સરખી જોઈ 16 તો બહુલક શું કહેવાય 16 જ કહેવાય બધા એક જ સરખા હોય તો। 15 મો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે તો જો અવલોકન એક પછી 1.05 1.15 દરેક અવલોકન ચેક કરશો તો એક પણ અવલોકનનું પુનરાવર્તન થતું નથી તો બહુલક પ્રાપ્ય નથી એમ કહેવાય એટલે કે ડી ઓપ્શન આવશે। વિભાગ બી માં 10મો દાખલો અસતત આવૃત્તિ વિતરણ આપેલું છે તો મહત્તમ આવૃત્તિ 48 એની સામેનું અવલોકન 10 એને બહુલક કહેવાય। વિભાગ સી માં દાખલા નંબર 7 એક ચલના મધ્ય અને બહુલક એટલે મધ્ય પેલી રકમ 5.5 બહુલક એટલે MO 6.4 આપ્યા છે તમારે મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થ તમારે શોધવાનો હોય તો બહુલકનું આશાદિત સૂત્ર આવે MO બરાબર 3m - 2x બાર બહુલક આપ્યું છે 6.4 બરાબર 3m શોધવાના છે માઇનસ 2x બાર 5.5 5.5 ગુણ્યા 2 કરશો તો 11 11 માઇનસ થાય આ બાજુ આવશે તો પ્લસ એટલે કે 6.4 પ્લસ 11 બરાબર 3m 17.4 આ 3 છે ગુણાકારમાં છે આ બાજુ આવશે તો છેદમાં આવી જશે એટલે 17.4 ભાગ્યા 3 કરશો તો મધ્યસ્થનો જવાબ આવશે 5.8। અહીંયા તમારા સ્વાધ્યાય 3.1 2 3 4 5 અને સ્વાધ્યાય દરેક દાખલા થઈ ગયા છે તમારે વર્કમાં દરેક ઉદાહરણ કરી નાખવાના છે એક બે દિવસનો તમને ટાઈમ આપું છું ત્યાં તમારે બધા ઉદાહરણ સોલ્વ કરી નાખવાના છે ગણી નાખવાના છે જે પૂછવાનું હોય તે ક્વેરી ઘરે આવીને અથવા ફોન કરીને પૂછી લેજો। હવે પછીના વિડીયોમાં આપણે નવું સ્વાધ્યાય ચાલુ કરશું સ્વાધ્યાય 4। થેન્ક યુ વંદે માતરમ।